અને હવે વાત ખાડા રાજની। ચોમાસામાં રાજકોટ ગોંડલ હાઈવે તેના ખાડાઓના કારણે ભારે ચર્ચામાં આવ્યો છે અને આ રસ્તો એ હદે ખરાબ છે। વાહનો જેટલા પછડાય છે એટલી વાર વાહન ચાલકોના માથા પછડાવવાનો વારો આવે છે। કહેવાનું તો આ નેશનલ હાઈવે છે, પરંતુ તેનું કામ એ હદે ખરાબ છે કે તેના કરતા તો ગામડાના રસ્તાઓને સારી ગુણવત્તા ગણી શકાય। ટોલ ટેક્સ ભરવા છતાં રસ્તાઓની હાલત આટલી કફોડી જોવા મળી રહી છે। કેટલા તો માણસોનો એક્સિડન્ટ થાય, કેટલા હાથ પગ ભાંગી જાય છે, રસ્તો રિપેર કરવામાં ખાલી લોટ પાણી લાકડા કરીને વૈયા જાય છે, બરોબર છે। સરખો વ્યવસ્થિત એ કઈ રસ્તા રિપેર કરતા નથી આ તંત્રમાં જે કઈ બેઠા। રાજકોટ નેશનલ હાઈવે આ સમયમાં જોઈને કોઈ એમ ન કહી શકે કે તે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા। ચોક્કસથી એમ જ કહેવાય કે ખાડાઓમાં જ રસ્તો છે, એટલી હદે ખાડાઓની વણઝાર અહીંયા જોવા મળે છે। પારડી ગામના સર્વિસ રોડ ઉપર 5 થી 7 ફૂટના ખાડાઓ પડી ગયા છે, જેમાં આખે આખો માણસ સમાઈ જાય। આ બિસ્માર રસ્તાઓને લઈને ધારાસભ્ય, સાંસદ સભ્ય, મંત્રીઓ તમામને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સ્થિતિ સુધરવાની જગ્યા પર વધુ બગડી રહી છે। ચોમાસું પૂર્ણ થાય તે પછી હાઈવે સારું કરવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ બીજા ચોમાસે આ જ કરોડો રૂપિયા વરસાદમાં ધોવાઈ જાય છે। પ્રજાના રૂપિયાનો કેવી રીતે વેડફાટ થાય છે તેનું મોટું ઉદાહરણ રાજકોટ નેશનલ હાઈવે છે। રોડ ની હાલત તો આ જોવો ને, કાયમી આમાં મરાઈ જઈએ ભાઈ, તકલીફ તો પડે ને આમાં। આ જોવો ને, રોદા જ્યાં જાય ત્યાં ખાડા જ ખાડા, શું કરવું। અનેક વાર ધારાસભ્યને, સાંસદ સભ્યને અનેક વાર રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી। દર વખત નું થયું છે આ આ પુલ બન્યો, એને 2 વર્ષ થયા છે, પુલ ઉપર ખાડા છે, પ્લસ અહીંયા કેટલા બધા એક્સિડન્ટો થાય છે, કેટલાના હાથ પગ ભાંગે છે, અને મારું જ હમણાં એક્સિડન્ટ થયું હતું અહીંયા, હું સ્લીપ મારીને પડી ગયો હતો આ ચોમાસાની અંદર, હાલ નહીં તો ક્યાં મારો પગનો અંગૂઠો નીકળી ગયેલો પડ્યો છે। અમારે વારંવાર આ રોડ ઉપર નીકળવાથી વાહનમાં એટલી તકલીફ પડે છે કે અમારી કમાઈનું ઘણી બધી નુકસાની આવે છે, પ્લસ અમારે દવાખાને કે કોઈ પણ બહિરાઓને કે લઈ જવા હોય તો અમે 2 કલાક લગી જાય છે, નીકળી જાય છે। રોડ રસ્તાની હાલત બહુ ખરાબ છે, અને 4-4 કિલોમીટરમાં ટ્રાફિક થાય છે તોય તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે મંત્રીઓને, ધારાસભ્યોને કે હાઈવે ઓથોરિટી વાળા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જાતનું નિરાકરણ આવતું નથી, અને અહીંયા રોડ રસ્તા એટલા ખરાબ થઈ ગયા, એટલા ખાડા પડ્યા છે કે કોઈ પણ માણસ મરી જાય તો આનો કોઈ સંભાળ લેવા આવે નથી। ચોમાસું આવતાની સાથે જ નેશનલ હાઈવે જાણે ગ્રામ્ય વિસ્તારનો રોડ હોય તેવા દ્રશ્યો અત્યારે અહીંયા સર્જાયા છે। રાજકોટ જે પોરબંદર નેશનલ હાઈવે છે ત્યાંના આપને આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આ દ્રશ્યો જોઈને તમને કોઈ જ રીતના નહીં લાગે કે આ નેશનલ હાઈવે હશે, પરંતુ આપને આ દ્રશ્ય જોઈને એવું લાગશે કે આ કોઈ ગ્રામ્ય વિસ્તારની કાચી સડક હોય તેવા અહીંયા સીન જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ રાજકોટ પોરબંદર વચ્ચે દિવસ દરમિયાન હજારો વાહન ચાલકો છે અહીંથી પસાર થતા હોય છે, જો કે અહીંયા ખરાબ રસ્તાના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, અનેક વખત અકસ્માતો પણ સર્જાતા હોય છે। ત્યારે આ બિસ્માર હાઈવે છે એ અનેક વાહન ચાલકોની પણ મુશ્કેલી વધારી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અહીંયા અવારનવાર અકસ્માત સર્જાવાની પણ ઘટના બનતી હોય છે, ત્યારે હાલ જે છે અહીંયા સ્થાનિક ગામના સરપંચ તેમજ જે છે અહીંથી પસાર થતા લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક આ રસ્તો રિપેર કરવામાં આવે, અને હાલ જે વાત કરવામાં આવે તો જે છે અહીંયા પડતી મુસીબતમાંથી લોકો જેમ વધારેમાં વધારે બચે તે રીતના હાલ લોકો ઈચ્છી રહ્યા છે। હાર્દિક જોશી, News18 ગુજરાતી, રાજકોટ। ભરૂચમાં ચોમાસું આવતા જ મુખ્ય માર્ગો, બજારને જોડતા માર્ગો અને સોસાયટીઓને જોડતા તમામ માર્ગો વાહન ચાલકોને રહીશો માટે યાતના રૂપ જોવા મળી રહ્યા છે। ખાડામાં ગયેલા માર્ગો અને તેમાં ભરાતા વરસાદી પાણીને લઈને વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાય છે। વરસતા વરસાદમાં માર્ગ પર ભરાતા પાણી અને ખાડાઓએ સામ્રાજ્ય વરસાવ્યું છે। અહીંયા જે રીતે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેના કારણે તેઓની સ્થિતિ દયનીય બની છે।
બધી જગ્યા પર આ પ્રકારની થાય છે, જ્યાં તંત્ર દ્વારા ક્યારે બી કોઈ પણ જગ્યાએ રસ્તા બને છે એના રિપેર કામ થાય છે ત્યાર પછી બી એ મેન્ટેન જે થવા જતા થતા નથી બિલકુલ બી. રજૂઆત કરે છે છતાં નગરપાલિકા આને ધ્યાન આપતી નથી. અહીંયા વાહન ચાલકો પણ ઘણી તકલીફથી પસાર થાય છે, એ બી જાય છે અહીંયાથી, ને આ રોડ કઈ ટાઈમથી એવાને એવા જ છે, એની કોઈ કાંઈ કશું કરવામાં આવતું નથી. ને ચોમાસામાં બી એવું ને બાર માસ જ એવું ને એવું જ રહે છે રોડ. અરવલ્લીના ભીલોડામાં બોલુંદ્રા ગામે જતા રસ્તાની બિસ્માર હાલતના કારણે વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. મોડાસાથી બોલુંદ્રા જતા માર્ગની બિસ્માર સ્થિતિના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બિસ્માર રસ્તાના કારણે બસ પણ સમયસર ન આવતા બાળકો ચાલીને જવા મજબૂર બન્યા છે, ત્યારે તંત્ર દ્વારા રસ્તાનું સમયસર રિપેરિંગ કરવા માંગ ઉઠી છે. બાળકોને શાળામાં જવા માટે અન્ય ખાનગી વાહનો કે 3 કિલોમીટર ચાલીને જવા મજબૂર બનવું પડી રહ્યું છે, અને જેથી બાળકો સમયસર શાળામાં પહોંચી નથી શકતા, અભ્યાસ પણ બગડી રહ્યો છે, ત્યારે સત્વરે રસ્તો રિપેરિંગ થાય તેવું સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ઘણો બધો ખરાબ થઈ ગયો છે 1-2 વર્ષથી, તો મારી એટલી અરજી છે કે આ રોડ વોશ કરાવો. અમે અત્યારે ઇકોમાં જઈએ છીએ મહિનાના 400 ભરીની, અને બસ આવતી નથી. આ જાલિયા ગામનો રસ્તો પેવર પણ કરવામાં આવ્યો નથી કે ખાડા પણ પૂરવામાં આવ્યા નથી, જેના કારણે મારા ગામના 100 થી 150 વિદ્યાર્થીઓ જે દરરોજ 10 વાગે અહીંથી ચાલીને 11:30-12 વાગે પહોંચે છે સ્કૂલની અંદર, જેના કારણે એમનો અભ્યાસ બગડે છે અને વિદ્યાર્થીઓનું ભાવિ ખૂબ જોખમમાં છે. અને ઘણા સમયથી 8-10 દિવસથી બસ પણ ટાઈમસર આવતી નથી, શાળામાં પહોંચી શકતા નથી, તેથી અમારે અભ્યાસ ખાસ ઘણો બગડે છે, તેથી અમને બસની સુવિધા કરી આપવા વિનંતી કરશું. સ્કૂલમાં તેમજ મોડાસા જવા માટે રસ્તાની ખૂબ તકલીફ છે, બસની સુવિધા પણ ટાઈમસર મળતી નથી. ભાવનગર શહેરની જીવાદોરી સમાન ગૌરીશંકર બોરતળાવમાં કેટલાય દિવસથી દૂષિત ગટરનું પાણી ભળી રહ્યું છે. આ તળાવમાંથી 3 લાખ લોકોને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. ગઈકાલે જ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ બોરતળાવમાં નવા નીરના વધામણા કર્યા હતા, અને આજે મનપાની બેદરકારીના કારણે ગટરનું દૂષિત પાણી આવી રહ્યું છે. આ તળાવનું પાણી 3 લાખ જેટલા લોકો પીવે છે. આ દૂષિત પાણી પીવા આ વિસ્તારના લોકો મજબૂર બન્યા છે. મનપાની બેદરકારીના કારણે લોકોને આ દૂષિત પાણી વાપરવું પડે છે. શું મનપાને લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા નથી? કારણ કે આવા ઘણા સવાલ આ વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યાથી ઊભા થઈ રહ્યા છે. આ તળાવનું પાણી 3 લાખ લોકો પીવે છે.